કર્યું ત્યારે કોંગ્રેસના આગેવાન હોય, કાર્યકર્તા હોય કે આ વિસ્તારની જનતા હોય, એક જ વાત કરતી હતી કે જો બનાસકાંઠા જિલ્લામાં ગેનીબેનને જો કોંગ્રેસની લોકસભાની ટિકિટ આપવામાં આવે તો ચોક્કસપણે આ સીટ એ કોંગ્રેસ પક્ષ જીતી શકે. આપ સૌના ભરોસે, આપ સૌના આશીર્વાદથી આદરણીય સોનિયા ગાંધીજી, ખડગેજી, આદરણીય શક્તિસિંહજી ગોહિલે ગેનીબેનની પસંદગી કરી છે. આજે જે રીતે જિલ્લાનું વાતાવરણ સર્જાયું છે, જે રીતનો માહોલ બન્યો છે, છેક દોતા અડાજથી લઈને માવસરી સુધી બધે જ એક વાતાવરણ છે કે આ વખતે ગેનીબેન લોકસભાની ખૂબ જંગી બહુમતીથી ચૂંટણી જીતશે. ની જે પરિસ્થિતિ અને જે મતદારોની સંખ્યા, તેમાં ઠાકોર સમાજ કે જિલ્લાની અંદર 4.5 લાખ વોટ છે. કોંગ્રેસની વિચારસરણી ધરાવતા એ મુસ્લિમ હોય, દલિત હોય, આદિવાસી હોય, બક્ષી પંચ હોય કે અઢારે આલમ હોય, એ વોટોની સંખ્યા કરવા જઈએ તો લગભગ 10 લાખ વોટ જેવી કોંગ્રેસ સમર્પિત મતદારોની સંખ્યા થાય છે. ગેનીબેન ઠાકોર સમાજના ઉમેદવાર નથી, ગેનીબેન અઢારે સમાજ, અઢારે આલમના ઉમેદવાર તરીકે આપણા સૌની વચ્ચે આશીર્વાદ લેવા આવ્યા છે. ત્યારે આપ સૌને અને વિશેષમાં ધનકવાડા સૌ ગ્રામજનોને અને સાથે સાથે જાગીરદાર સમાજને પણ વિનંતી કરું છું કે બનાસકાંઠા જિલ્લાનું સુકાન જ્યારે એક ક્ષત્રિય દરબારના દીકરા તરીકે આપ સૌના આશીર્વાદથી બેને જ્યારે મને સોંપ્યું હોય ત્યારે જાગીરદાર સમાજને પણ બનાસકાંઠા જિલ્લાની ધનકવાડામાંથી બીજા સમાજો તો કામ કરશે પણ જાગીરદાર સમાજ પણ વિશેષ પોતાની જવાબદારી સમજીને આ વખતે કોંગ્રેસ તરફી મતદાન કરે એવી પણ આપ સૌને અપીલ કરું છું. સાથે સાથે ઇતર સમાજને પણ વિનંતી કરું છું. આપ સૌનો આ વિસ્તારના મારા પિતાજી નાના મોટા હંમેશા ઇતર સમાજનું કામ કર્યું. અમારા પરિવારે હંમેશા આ વિસ્તારની અંદર સૌને સાથે રાખી અને સૌનો પ્રેમ કેળવ્યો છે. ત્યારે એક માના ભગત હતા મારા પિતાજી, એમના દીકરા તરીકે પણ આ વિસ્તારના ધનકવાડા ગામના 18 આલમને વિનંતી કરું છું કે આ વખતે આપ ગેનીબેનને જંગી બહુમતીથી ધનકવાડામાં લીડ કાઢો અને 15 તારીખે ગેનીબેન આપણા પાલનપુરમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાના છે ત્યારે ધનકવાડા ગામમાંથી પણ વધુમાં વધુ સંખ્યામાં આપ પધારો. 5 તારીખે 7 તારીખે જ્યારે વોટિંગ છે અને મતગણતરી થાય ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે કોંગ્રેસના આગેવાનો ઉપર વિજયનો ગુલાલ ઉડવાનો છે. એમાં ધનકવાડા ગામ પણ સામેલ થાય એવી જ આપ સૌને વિનંતી કરું છું. આભાર.